ત્રણ વાર વરસાદ પડી ગયો તો ગાડી બહુ ગંદી થઈ ગયેલી હતી. સમય હતો, ચાલો જોઈ ગાડી એમ કહેવાય. ગાડી મુકાઈ ગઈ છે ત્યાં. મિત્રો, ફાઇનલી આપણી ગાડી વોશ થઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. ઘર તરફ જઈ રહ્યો છું. ઘણા બધા દિવસથી ઘણું કામ હતું, વોક બનતા નહીં હતા. જ્યારે જ્યારે સમય મળે ત્યારે આપણી સાથે અને ખાસ તો ભોલુ સાથે અમે વ્લોગ બનાવશું, કારણ કે તમને ભોલુના વ્લોગ ગમે છે, એટલે એ વ્લોગ ચોક્કસ બનાવીશું. નવા નવા વ્લોગમાં મળતા રહીશું. જ્યારે જ્યારે સમય મળે ત્યારે વ્લોગ બનાવશું, કારણ કે કંઈ ના કંઈ કામ હોય. એમાં ઘણી વાર શૂટિંગ કરવાનું રહી પણ જાય, ઘણી વાર અમુક મુમેન્ટ ચૂકી જવાય, કોઈ વાર યાદ આવી જાય તો. કારણ કે રેગ્યુલર ડેઈલી વ્લોગનો આદત નથી, આદત તો હજુ થોડી પડતા વાર લાગશે. એટલે વ્લોગિંગ જિંદગીમાં પહેલી વાર કેમેરાનો ફેસ પહેલી વાર કર્યો છે. આપણ એટલું બધું એમ મને કેમેરાનો કે એ શોખ, હા બીજાના ફોટા પડવાનો શોખ હતો, પણ મને મારા વિડીયો કે ફોટાનો એટલો શોખ હતો નહીં. એઝ એ હોબી તરીકે તેને ખાલી ટ્રાય કરવા માટે એક વ્લોગનું શરૂ કર્યું હતું. જો એવા ક્યાં સુધી જર્ની પહોંચે છે, તમારો બધાનો સાથ રહ્યો આવો જ. જેટલો સપોર્ટ કરશો મને, જેટલા સબસ્ક્રાઈબર વધારશો, તમારા મિત્રોમાં તમારા રિલેટિવ્સમાં શેર કરતા રહેજો મારા વિડીયો. ભોલુના વિડીયો, ખાસ તો તમને ભોલુના વિડીયો ઘણા ગમે છે, એની મસ્તી, એના જે બોલવાની છટા, ઘણા પર્સનલી ફોન કરીને કહે છે કે ભોલુના જ વિડીયો બનાવો. તો ભોલુના વિડીયો બનાવવાની ટ્રાય કરીશું, પણ એને હવે સ્કૂલ શરૂ થઈ ગઈ છે, એટલે એને જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે એ વ્લોગ બનાવીશું. સવારે 10 વાગે નીકળી જાય, સાંજે 5 વાગે આવે, એટલે થાકીને તો બોલવાની હાલતમાં પણ નહીં હોય, કારણ કે 20 મહિનાનું એનું લોકડાઉન હતું. તો સ્કૂલમાં એને ગમે ખરું રમવાનું, બધું એમ ભણવાનું ગમે, પણ પેલું બંધાયેલા રહેવાનું એને ગમે નહીં એમ. એટલે પછી વ્લોગિંગ શરૂઆત કરીએ તો એને પેલું બોલવાનો કંટાળો આવે, એટલે પછી એવું બધા છોકરોને પછી શું પાછું એનું લેસન બાકી હોય, ને એની રમતનું, ને એના કાર્ટૂન્સ, ને એના પિક્ચર જોવાનું, ને બધું ઘણું બધું એનું હોય. અમારી સાથે ધમાલ મસ્તી કરે, પછી અમારે ક્યાંક કામે જવાનું હોય, કંઈ બીજું હોય, એટલે વ્લોગ નથી બનતા. એવરી વીક લગભગ 2 એક વ્લોગ બનાવવાની કોશિશ કરીશું, 2 થી 3 મેક્સિમમ. ડેઈલી વ્લોગ શરૂઆત કરતા વાર લાગશે. દિવાળી સુધીનું મેં તમને કીધું હતું કે ચલો બનાવશું, પણ પોસિબલ નથી, કારણ કે વચ્ચે મેરેજ આવી જાય, કોઈના કોઈની સગાઈ આવી જાય, કંઈક બીજું આવી જાય, પર્સનલ ઘરના કામ ને બધું ઘણું બધું હોય, એટલે પાછું એડિટિંગમાં પણ ટાઈમ જાય. બધા એક મારી બીજી ચેનલ છે આદિવાસી હત કરીને, અને એના પર આદિવાસીને લગતા વિડીયો આવતા, એટલે એનું પણ કંઈક કન્ટેન્ટ ભેગું કરવું પડે. પછી એનું એડિટિંગ હોય, આનું એડિટિંગ હોય, એટલે ઘણું બધું થઈ જાય. પ્લસ એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એટલો કે ઘણી વાર પછી રાતના મોડા મોડા સુધી એડિટિંગ કરીએ, કોઈ વાર અપલોડ કરવાનું પણ ભૂલી જવાય. કોઈ વાર અપલોડ કરીએ તો નેટ ડાઉન હોય, અહીંયા રહેવા આવ્યા ત્યાં એટલું નેટ સરખું નથી આવતું, એટલે એ પણ ઇશ્યુ રહે છે ઘણી વાર. જોઈએ કેટલું થાય, તમે સહકાર આપો. ઈચ્છા છે કે ટ્રાવેલિંગના થોડા વ્લોગ કરીએ, પણ હજુ પાછું ડિસેમ્બર પછી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં એ લોકડાઉન આવવાની કંઈક શક્યતા છે, એટલે જોઈએ નજીક નજીકના કરીશું. મોટા હાલ પોસિબલ નથી, કારણ કે હજુ કેસ વધી રહ્યા છે ઘણી જગ્યાએ, હજુ
અંદરખાના સાંભળવા મળે છે, એટલે દૂર તો જવા છે નહીં. થોડી ચેનલ પણ રનિંગ પકડી લઈ, 500,000 થઈ જાય એટલે ત્યાં સુધી આપણે ટ્રાવેલિંગ વ્લોગ છે, પછી નવી નવી જગ્યાઓ છે, નવા જ્યાં જઈશું ત્યાં કરશું. હજુ ફોનનો પણ ઇસ્યુ છે કે ફોનનું રિઝલ્ટ સારું છે, ફોન હીટિંગ થઈ જાય છે, એટલે કંઈક ઇક્વિપમેન્ટ કંઈક લઈએ અથવા નવો ફોન કે એવું કંઈક બનાવીએનો એનો પ્લાન કરીએ. કારણ કે લગભગ 5-10 મિનિટ કન્ટિન્યુ રેકોર્ડિંગ થતું હોય તો લગભગ તો ગરમ થઈને બંધ જ થઈ જાય છે. ખબર નહીં શું છે, ક્યાં તો કોઈ કેમેરો જેવો કંઈક પોઈન્ટ એન્ડ શૂટ DSLR કે પછી GoPro કે એવું કંઈક ગોઠવીએ. હજુ ચેનલ હજુ નવી છે એટલે એની પછાડી ઇન્વેસ્ટ કરવો કે નહીં કરવું એ પણ પ્રોબ્લેમ છે. એટલે પ્રોબ્લેમમાં એવું છે કે પછી ચેનલ રન નહીં કરે. તો માનો કે આપણે 60-70 હજારનો આપણે કેમેરો લઈ નાખ્યો અને પછી એ ઇન્વેસ્ટનો કોઈ મતલબ નહીં રહેતો હોય, એટલે પર્સનલ યુઝ માટે આટલા બધા પૈસા ઇન્વેસ્ટ કરવા યોગ્ય નથી લાગતા મને. વિચારીએ પછી આવો નવો જ છે, 6-7 મહિના જ થયા, કંઈ તૂટ્યું નથી, કંઈ બગડ્યો નથી, પાણીમાં નથી પડ્યો, કંઈ નહીં, પણ હીટિંગ ઇસ્યુ છે. સ્ટેબિલાઇઝેશન જબરજસ્ત છે, 4K છે. મારી આ દિવસે ચેનલ માટે પણ ઘણા રેકોર્ડિંગ કરવાના હોય, પછી વારંવાર બંધ થઈ જતો હોય તો તે તકલીફ થઈ જાય. જોઈએ થાય છે, તો જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આનું જ આજ ચલાવતા રહીશું. એક પોઈન્ટ એન્ડ શૂટ કેમેરા એક નાનો છે સોનીનો, જો એ પણ બગડેલો છે, જો રિપેર થઈ જતો હોય પછી આપણે એનાથી કરીશું. ચાલો મળીએ અને સપોર્ટ કરતા જઈએ, તમારા સપોર્ટની ખાસ જરૂર છે. અસલ આ ચેનલમાં કરતા મને તો ઇન્ટરેસ્ટ છે જ, પણ ભૂલુણા ચેનલ ગ્રો થાય એનો બહુ ઇન્ટરેસ્ટ છે, એટલે મને સપોર્ટ નહીં કરો તો કંઈ નહીં, ભૂલું નહીં કરજો. અને ચાલો રૂમ પર આવી ગયા અહીંયા, એટલે વ્લોગિંગ બંધ કરીએ અને રૂમ પર જઈએ ચા નાસ્તો કરીએ. ભૂલું વાત કરે તેની સાથે તમને વાત કરાવો. ઓકે ચલો ચાલો, તમને આજે ભૂલું કંઈક કહેવાનો છે, તો ભૂલોનું શું કહેવું છે આપણે સાંભળીએ. ભૂલું શું કહેવાનું હતું? મારા ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને બધા તમારા મિત્રોમાં શેર કરજો. બધાને શેર કરજો. આ ભૂલું, આ ગાંડા ગાંડા ભૂલુંના વ્લોગ બહુ ગમતા છે. તો એ ગાંડાના ગાંડાની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બરાબર ને? હવે તો નવા નવા દાંતો આવી ગયા, ક્યાં પેલા દાંત ગાયબ હતા. થોડી હસવાની મજા આવે, દાંત નહી હતા ત્યારે છે ને. હવે હસવાનું હવે મજા આવે. મળવું કેમ બનતું, તારા દાંત આવી ગયા.